નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીકે સ્ટડીઝ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ડેલી કરંટ અફેર્સમાં નવમી માર્ચનું કરંટ અફેર્સ જોવાના છીએ. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રોજ નવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન છે એમને પણ ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. હવે આપણે સૌપ્રથમ જોઈએ કેબિનેટના નિર્ણયોમાં. તો વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેટલા કરોડની 12 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે? જવાબ આવશે 1,10,000 કરોડની 12 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં મુંબઈમાં 33,690 કરોડની મુંબઈ શહેરી પરિવહન યોજના, 24,948 કરોડ રૂપિયાની દિલ્હી મેટ્રો નેટવર્કનું ચોથું ચરણ, પશ્ચિમ બંગાળના નારાયણગઢ અને ઓડિશાના ભદ્રક વચ્ચે 1,866 કરોડ રૂપિયાની 155 કિલોમીટર લાંબી ત્રીજી રેલવે લાઇનનું નિર્માણ કરાશે, એઇડ્સની નિયંત્રણ કાર્યક્રમ 2020 સુધી ચાલુ રાખવા માટે 6,434 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી ઉપર 624 મેગાવોટની કિરુ પિન બિજલી પરિયોજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આગળ વાત કરીએ લોન્ચિંગની, તો દિલ્હી સરકાર દ્વારા કઈ કોમન મોબિલિટી એપ લોન્ચ કરવામાં આવી છે? જવાબ આવશે વન દિલ્હી નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. ત્યાર પછી ગૂગલ દ્વારા બાળકોને હિન્દી અને અંગ્રેજી શીખવા માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? જવાબ આવશે બોલો એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ ટેક્સ્ટ થ્રી સ્પીચ પદ્ધતિ પર આધારિત છે. ત્યાર પછી અર્થતંત્ર સંદર્ભે વાત કરીએ તો ફાબર્સ મેગેઝિનના 2019ના અમીર વ્યક્તિઓના લિસ્ટમાં 13મા નંબરે રહેનાર ભારતીય ઉદ્યોગપતિનું નામ શું છે? જવાબ આવશે મુકેશ અંબાણી. તેમની સંપત્તિ 50 અબજ ડોલર થઈ ગઈ છે. ત્યાર પછી વાત કરીએ તો વિશ્વના 100થી શ્રીમંત શહેરોની યાદીમાં મુંબઈ કેટલામાં સ્થાને રહ્યું છે? જવાબ આવશે 12મા સ્થાને રહ્યું છે, જે 2018માં તે 18મા સ્થાને હતું. આ ઉપરાંત આપણે જોઈએ તો ભારતમાં અબજોપતિની સંખ્યા 119 છે. લંડન વિશ્વનું 100થી શ્રીમંત શહેર છે અને ન્યૂયોર્ક બીજા નંબરે આવે છે. આ ઉપરાંત મુંબઈ વિશ્વનું 16મું મોંઘું શહેર બને છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ વિશે જોઈએ તો કયા દેશની સાંસદ દ્વારા સરકાર કે રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ 15 દિવસની જેલ અથવા 1.6 લાખનો દંડ ફટકારવાનો કાયદો બનાવવામાં આવ્યો છે? જવાબ આવશે રશિયા. ત્યાર પછી આગળ વાત કરીએ તો યુએસએ દ્વારા પાકિસ્તાનના નાગરિકો માટે વિઝાની મુદત 5 વર્ષથી ઘટાડી અને કેટલી કરવામાં આવી છે? જવાબ આવશે 5 વર્ષથી ઘટાડી અને 3 મહિના કરવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનના નાગરિકો માટે વિઝા આવેદનની ફી પણ વધારવામાં આવી છે. ત્યાર પછી દિન વિશેષમાં જોઈએ તો કયા દિવસને ભારતમાં જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 7મી માર્ચ. વિવિધમાં વાત કરીએ તો ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા હાલમાં દેશભરમાં કેટલા જીપીએસ સ્ટેશનોની સ્થાપના કરવામાં આવી છે? જવાબ આવશે 22. તેનો ઉપયોગ ભૂકંપ સંભવિત ક્ષેત્રોની ઓળખ માટે થશે. જીએસઆઈની સ્થાપના 1851માં થઈ હતી. ત્યાર પછી વડાપ્રધાન મોદીના બધા જ ભાષણો કયા પુસ્તક તરીકે બહાર પડશે? જવાબ આવશે સબકા સાથ સબકા વિકાસ નામની આ પુસ્તક હિન્દી અને અંગ્રેજીમાં 5-5 ભાગમાં પબ્લિક કરાશે. ત્યાર પછી સંરક્ષણ સંદર્ભે વાત કરીએ તો ભારત અને કયા દેશ વચ્ચે 10 વર્ષની લીઝ પર સબમરીન આપવા માટેના કરાર થયા છે? જવાબ આવશે ભારત અને રશિયા વચ્ચે કરાર થયા છે. આ માટે બંને દેશો વચ્ચે 3 બિલિયન ડોલરના કરાર થયા છે. આ કરારો મુજબ રશિયા ભારતને 2025 સુધીમાં અકુલા ક્લાસ સબમરીન પૂરી પાડશે, જેને ચક્ર 2 તરીકે ઓળખવામાં આવશે. આ ઉપરાંત આપણે વાત કરીએ નિમણૂક સંદર્ભે તો ગાંધીનગરની નવરચિત ટીચર્સ યુનિવર્સિટીના નવા કાયમી કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે હર્ષદ પટેલની. ત્યાર પછી ખેલ જગત ક્ષેત્રે જોઈએ તો યુએસએનો એક ખેલાડી જેણે બાસ્કેટબોલમાં માઇકલ જોર્ડનનો હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો છે? જવાબ આવશે લેબ્રોન જેમ્સ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.